નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. રામ મંદિર નિર્માણ નિધિ માટે રાપરમાં ચાલતી ધર્મસભાઓથી શહેર રામમય બની રહ્યું છે. 498 વર્ષથી હિન્દુ આંખો માટે સ્વપ્ન બની ગયેલા રામ મંદિર નિર્માણને કોર્ટે આપેલી અનુમતિથી 5 ઓગસ્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન થયા બાદ વેગ પકડી રહેલા રામ મંદિર નિર્માણ માટે દેશના એક એક નાગરિકનો ફાળો રહે એવા શુભ ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં હાલે RSS અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિર્માણ નિધિ માટે ટહેલ નાખવામાં આવી છે, જેમાં સરહદી રાપર તાલુકામાં પણ RSS વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ધર્મસભાઓનું આયોજન કરી રાષ્ટ્રદેવના મંદિર માટે શબરી જેવી શ્રદ્ધા અને ખિસકોલી જેવા કંઠથી રામ કાર્ય કરી રહ્યા છે. મા આશાપુરા ન્યૂઝ દ્વારા કાલે રાત્રે 9 વાગ્યે એકતાનગર ખાતે આવેલા શિવ મંદિરે યોજાયેલી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના સંત શ્રી ત્રિકાલદાસજી સાધુની ધર્મસભાની મુલાકાત લેવામાં આવી હતી. શહેરના પ્રતિષ્ઠિતોની વસાહત ધરાવતા એકતાનગરમાં મર્યાદા પુરુષોત્તમ રામ મંદિર માટે થઈ રહેલા આ કાર્યક્રમમાં શક્ય એટલા વધુને વધુ ઉદાર બનવા માટે ડૉક્ટર સંત શ્રી ત્રિકાલદાસજી બાપુએ જણાવ્યું હતું કે 500 વર્ષ પછી આપણી પેઢીને આ કાર્ય માટે પ્રભુ શ્રી રામ દ્વારા પસંદ કરવામાં આવી છે એને ભારત વર્ષના તમામ હિન્દુઓ માટે ગૌરવની વાત હોવાનું જણાવવા સાથે રામે જે આપણને આપ્યું છે એને અર્પણ કરવાના આ અવસરને વધાવી લેવા હાકલ કરી હતી. આ તકે શહેરના શ્રેષ્ઠીઓ વાડીલાલભાઈ સાવલા, ડોક્ટર રમેશભાઈ દોશી, રાડાના પૂર્વ ચેરમેન કેશુભાઈ વાઘેલા, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મહેતા, નાગરભાઈ સોની સાથે સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી ભાઈ બહેનોએ હાજર રહી અહીં ડોક્ટર સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજની અમૃતવાણીને માણી હતી. તિરુપતિ નગરમાં શ્રી સૂર્યશંકર ગોર અને શંકરવાડીમાં સ્વામિનારાયણ મંદિર રાપરના સંત શ્રી KP સ્વામીજી દ્વારા આ ધર્મ કાર્યમાં સહયોગી બની પોતાની ધર્મ ભાવનાને વધુ ઉઘાડ આપવા હાકલ કરી હતી. શહેરના પચરંગી વિસ્તાર ગેલીવાડીની શેરી નંબર 2માં શાસ્ત્રીજી શ્રી ગૌતમભાઈ જોશીએ અહીં પોતાની દિવ્યવાણીથી વાતાવરણને રામમય બનાવ્યું હતું. 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ સત્સંગ સભાઓ હવે પછી શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે, જેમાં આજે એટલે કે તારીખ 20/1/2020 રોજ ગેલીવાડી હનુમાન શેરીમાં KP સ્વામી અને કેનેડા નગરમાં સૂર્યશંકર ગોર સાહેબ સત્સંગ સભાને સંબોધશે. 1 મહિનો ચાલનાર આ સત્સંગ સભાઓને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ રાપર તાલુકાના પ્રમુખ શ્રી જગુભા જાડેજા, બજરંગ દળના ભરતભાઈ મસુરિયા, RSSના યશભાઈ રાજકોર, ભરત દરજી, રિગ્નેશ સોની, રોહિત ઠક્કર, ભાવિન ઠક્કર, વિપુલ બાવાજી, જીગર દરજી, નાગર સોની, સચિન સાખોલ, દિનેશભાઈ સોની, રાજ સોની, કૃપાલસિંહ વાઘેલા, દેવુભા વાઘેલા, જયદેવ મહારાજ, કિશોર ઢીલા, શૈલેષ મહારાજ, ઋષભભાઈ ચરલા અને ધર્મપ્રેમી યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. જય સિયારામ, જય સદગુરુ સાહેબ. શ્રી રામ મંદિર નિર્માણ અયોધ્યામાં જે થવા જઈ રહ્યું છે તેના આપણે બધા જ અનેક જન્મોના પુણ્યો જ્યારે એકત્રિત થયા ત્યારે તેના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. એનો આનંદ, વિશેષ આનંદ વિશ્વ હિન્દુ પરિષદ અને RSS દ્વારા જે રથયાત્રા એવમ ધર્મ જાગૃતિ સભા, સત્સંગ સભાનું જે ગામડે ગામડે ફળીએ ફળીએ આયોજન જે થયું છે તેવું જ આયોજન રાપર વાગડના વિવિધ ગામડાઓમાં અને રાપર શહેરમાં પણ વિવિધ શહેર ફળિયાઓમાં અલગ અલગ સોસાયટીઓમાં પણ જે આયોજન થઈ રહ્યું છે એમાંનું આજનું આયોજન રાપરનો સરસ મજાનો વિસ્તાર એકતાનગર કે ત્યાં નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં અનેક લોકોની ઉપસ્થિતિ વચ્ચે એ ધર્મ સત્સંગ સભા યોજાઈ, જેમાં સવિશેષ રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણનો વિશેષ મુદ્દો અને રામચરિત્ર માનસનું પણ સાથે સાથે ગાન કરવામાં આવ્યું. એટલે અહીં સરસ મજાનું એકતાનગરના રહેવાસીઓ દ્વારા જ સારું મજાનું રૂડું આયોજન પણ કરાયું છે, એટલે એ સંદર્ભે રાજીકો વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર રાપર આપ સૌને વિનવે છે કે આવો અવસર ભાગ્ય મળ્યો છે, અનેક જન્મોના પુણ્ય જ્યારે ઉદયમાં આવ્યા છે ત્યારે આવો અવસર મળ્યો છે, એટલે આપણી યથામતિ અને યથાશક્તિ આપણે જરૂર એમાં કંઈક પણ આપણું યોગદાન આપીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ અને બની શકે તો
तो पूर्ण भाव अने श्रद्धा साथे आपने अर्पण करिए कि जे आपणी आवनारी पेढ़ीओनी संस्कृति अने मर्यादानुं जतन करशे। एटले विशेष कंई नहीं कहता, आप सौना कल्याण माटे, आप सौना इष्ट माटे परात परब्रह्म परम कृपाळु परमात्मा रामचंद्रजीना चरणोमां विनंती अने प्रार्थना सहित अस्तु। जय श्री राम, जय सद्गुरु। આપનું સ્વાસ્થ્ય આપનું હિત, એ જ અમારો ઉદ્દેશ્ય। વિનાયક હેલ્થ કેર, સ્લિમિંગ વેલનેસ એન્ડ ફિઝિયોથેરાપી, જર્મન ટેકનોલોજીના સહયોગથી કુદરતી ઉપચાર પદ્ધતિઓના અદ્ભુત સમન્વય દ્વારા શરીરના 365 એક્યુપ્રેશર પોઈન્ટ અને 12 એનર્જી લાઇનને માત્ર 40 મિનિટની ટ્રીટમેન્ટ દરમિયાન ચાર્જિંગ, ડાયાબિટીસ, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, સ્પાઇન પ્રોબ્લેમ, ડિપ્રેશન, અસ્થમા, સાંધાનો દુખાવો, થાઇરોઇડ, વેરિકોઝ વેન્સ જેવી અન્ય બીમારીઓના સમાધાન માટે પધારો વિનાયક હેલ્થ કેરમાં। એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મોક્સિપ્સન, કાયરોપ્રેક્ટિક અલાઇનમેન્ટ, ફાર ઇન્ફ્રારેડ કિરણોની સારવાર, નેગેટિવ આયન તથા ડીપ ટિશ્યુ મસાજ, વજન અને ચરબી ઘટાડવાની સારવાર, ફિઝિયોથેરાપીની સારવાર ઉપલબ્ધ, થર્મલ એક્યુપ્રેશર મસાજર બેડ અને મસાજર ચેર, ફિઝિયોથેરાપી અને હેલ્થકેરને લગતા સાધનો હોલસેલ ભાવે મળશે। વધુ વિગત માટે સંપર્ક કરો વિનાયક હેલ્થકેર। એલએલડીસી હેરિટેજ ફેસ્ટિવલમાં તારીખ 20ના હૈયે રમતા ગીતો મનગમતા કાર્યક્રમ હેઠળ સુંદર પ્રસ્તુતિ રજૂ કરાઈ। આ અંગે જાણીતા દિગ્ગજ કલાકાર રાગીણી શાહે વાત કરી। ગુજરાતી ફિલ્મોએ આપણને કેટલા બધા અદ્ભુત ગીતો આપ્યા। ગુજરાતી સુગમ સંગીત અને રાસ ગરબાનો રસથાળ આપણને ભાગ 2માં માણવા મળશે। તારીખ 21ના હૈયે રમતા મનગમતા ગીતોના આ સુંદર કાર્યક્રમને સુગમ સંગીત અને રાસ ગરબા સાથેના બીજા ભાગ સ્વરૂપે આગળ વધારશે દિગ્ગજ કલાકારો સર્વશ્રી પ્રીથા મજુમદાર, સ્વપ્નિલ મિસ્ત્રી, નિકિતા વાઘેલા, નીરવ વાઘેલા ઉપરાંત હેમાંગી દેસાઈ, આલાપ દેસાઈ। આ કાર્યક્રમમાં હેલારો ફિલ્મ ફેમ ભૂમિ ત્રિવેદી અને ઐશ્વર્યા મજુમદાર વિશેષ પ્રસ્તુતિ રજૂ કરશે। આ કાર્યક્રમની વિશેષતા તેનું શ્રેષ્ઠમ દ્રશ્ય શ્રાવ્ય છે। ગીતોને અનુરૂપ તૈયાર કરેલા ઓડિયો વિઝ્યુઅલ્સને જોવાનો પણ એક લાહવો હશે। પ્રીતિ શાહ દ્વારા ગીતોને અનુરૂપ ઓડિયો વિઝ્યુઅલ્સની રચના કરવામાં આવી છે, જે આપણને એક અલગ જ વિશ્વમાં લઈ જશે। રાગીણી શાહ 50થી વધુ ગુજરાતી ફિલ્મોમાં દેખાયા છે। કચ્છની એવોર્ડ વિજેતા ફિલ્મ હારુન અરુણમાં પણ તેઓએ ભૂમિકા ભજવી હતી। તેઓ એક ડિરેક્ટર પણ છે। મુંબઈમાં તેઓ કેટલીક હિન્દી ટેલિવિઝન સિરિયલો અને લાઈવ પરફોર્મન્સમાં સતત ભાગ લેતા રહ્યા છે। એમના પાસે અનેક હિન્દી ટીવી નાટકો પણ છે, જે તેની ક્રેડિટ છે। તેમણે 1990ના દાયકાની શરૂઆતમાં દૂરદર્શન પર ચાણક્યની સહાયક ભૂમિકાથી શરૂઆત કરી હતી। હિન્દી સિરિયલ એક મહલ હો સપનો કા, રેશમ કી દોરી, દિયા ઓર બાતી હમમાં ભૂમિકા ભજવી હતી। સ્ટોરી બાય દિલીપ ગજર, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। આપ સૌને રાગીણીના નમસ્કાર। સોય દોરાની કારીગીરીથી સર્જાયું નવજીવન, કચ્છની ક્રાફ્ટનું બ્રાન્ડ એટલે એલએલડીસી મ્યુઝિયમ અને સૃજન। મારી ખૂબ ખૂબ શુભેચ્છા ચંદાબેન અને કાંતિભાઈ શ્રોફને, જેમણે સૃજન સંસ્થા હેઠળ વર્ષોથી કચ્છની ભરતકામની કલાને ફક્ત જીવંત જ નથી રાખી પણ દેશ વિદેશ સુધી પહોંચાડી છે। એમની પરંપરાગત બનાવેલી વસ્તુઓ, કપડાં વગેરે વિશ્વના ખૂણાઓ સુધી પહોંચાડવાનું કામ પણ કરે છે। કચ્છની આ કલાને લોકો સમક્ષ રજૂ કરતું એક સુંદર મ્યુઝિયમ છે એલએલડીસી મ્યુઝિયમ। જાન્યુઆરી મહિનામાં એક અનોખો હેરિટેજ ફેસ્ટિવલ રજૂ કરે છે, જેમાં આ કલાના કારીગરોને એમની બનાવેલી ચીજવસ્તુઓ અને કપડાં વગેરે વેચવાની વિનામૂલ્ય તક અપાય છે। ઉપરાંત ગીત સંગીત અને નૃત્યનું આયોજન પણ કરવામાં આવે છે। આ વર્ષે પણ હંમેશની જેમ આ કાર્યક્રમનું આયોજન થવાનું છે, પણ સંજોગોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ઓનલાઈન રજૂ કરવામાં આવશે। તારીખ 19-23 રાત્રે 8 વાગે, તો આપ સૌ જરૂર જોજો અને માણજો। યાદ રાખજો, જાન્યુઆરી મહિનો, તારીખ 19-23, રાત્રે 8 વાગે, ભૂલતા નહીં।
જાહેર નોટિસ ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જોવી. જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકતને આકરાણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા. જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી. કીડાણાના હિંસક હુમલાના બનાવમાં પૂર્વ કચ્છના પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું હતું. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન માટે નીકળેલ રથયાત્રા પર કીડાણા ગામે થયેલ હિંસક હુમલાને ગાંધીધામ શહેર અને ગાંધીધામ તાલુકાના વિવિધ સમાજ અગ્રણીઓ વખોડે છે. આ ઘટનામાં ભગવાન શ્રી રામના રથને ખંડિત કરવાની અને શ્રી રામના ચિત્રને ફાડી નાખવાની જે ઘટના બનેલ છે તેનાથી સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ કાયરતાપૂર્ણ કૃત્યની ઘટનામાં એક હિન્દુની હત્યા પણ થઈ છે. હિન્દુ સમાજને ભયભીત અને અપમાનિત કરવાની આ ઘટના મૂળમાં પહોંચી રાષ્ટ્ર વિરોધ તત્વોની ધરપકડ કરી ધાક બેસાડતી કડક કાર્યવાહી કરાઈ છે. રથયાત્રા પર પૂર્વ તૈયારી સાથે પથ્થર, ધોકા અને શસ્ત્રો સાથે થયેલ હુમલાની ઘટના એ એકતરફી હુમલો છે. સ્વબચાવમાં થયેલ પ્રતિક્રિયાને પોલીસ ગુનાહિત કૃત્ય માની નિર્દોષ હિન્દુઓને આ ઘટનામાં સંડોવી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહીનો જે પ્રયાસ કરે છે તે ન થાય તે જરૂરી છે. સ્વબચાવમાં થયેલ પ્રતિક્રિયાને પોલીસ ગુનાહિત કૃત્ય માની નિર્દોષ હિન્દુઓની આ ઘટનામાં સંડોવી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહીનો જે પ્રયાસ કરે છે તે ન થાય તે જરૂરી છે. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માહસાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. ગાંધીધામ શહેર અને ગાંધીધામ તાલુકો સ્વયંભૂ રીતે હિન્દુ સમાજે બંધ પાડ્યો છે અને દરેક સમાજના આગેવાને સાથે મળી અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યો છે અને આવેદનપત્ર આપીને એસપી સાહેબ અમને એક પોઝિટિવ એવો મેસેજ આપ્યો છે, અમારા સાથે વાર્તા કરી છે કે અમે યોગ્ય પણ જે હશે એ કાર્યવાહી કરીશું. અમે એસપી સાહેબની જો એને બાંયધરી આપી છે, અમને થોડો સંતોષ થયો છે, એટલે અમે આશા કરીએ છીએ કે જે રામરથ ઉપર હુમલો થયો, હુમલાખોરોને કડક સજા મળશે અને કોઈ પણ હિન્દુ સમાજનો કોઈ નિર્દોષ એમાં નહીં આવે એ પણ અમને બાંધરી આપી છે. તો અમે 50% જેવો સંતોષ માનીએ છીએ કે એસપી સાહેબનો જો અમને મેસેજ આપ્યો છે, અમારી સાથે વાર્તા કરી છે, તો અમારે હિન્દુ સમાજ અત્યારે સંતોષાણો છે, એટલે 50% જેવો સંતોષાણો છે. હવે કાલે આવતે શું થશે પછી કાલેનો કાર્યવાહી અમે આગે કાલે કરીશું. અને સાથે જો આખે કચ્છમાં રામયાત્રા રામરથ નીકળ્યો છે એ બધો ચાલુ રહેવાનો છે, એમાં કોઈ વિક્ષેપ પડવાનો નથી, જ્યાં છે ત્યાં બધી જગ્યાએ ચાલવાનો છે એ પણ એસપી સાહેબ અમને ખાતરી આપી છે. બંધ કા તો દેખો અભી સ્વયંભૂ બંધ હૈ ઓર સ્વયંભૂ ખુલ જાયેગા. ઓર એક મેં સભી વેપારી ઓર હિન્દુ ધર્મ સમાજ કે સભી લોગો સે એક આભાર પ્રગટ કરતા હું કે ઉન્હોને જો સહયોગ દિયા હૈ ઉનકા ખૂબ ખૂબ ધન્યવાદ ઓર આભાર. આહિર ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના યુવાનના સાહસને સૌએ આવકાર્યું. ઇકો ફ્રેન્ડલી વાહનો વસાવીને પર્યાવરણને બચાવીએ. અમારે ત્યાં સોલાર ઇલેક્ટ્રિક રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, સોલાર ચાર્જ અને 3 વર્ષની વોરંટીવાળી બેટરી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 90 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 600 કિલો, 3 વર્ષની વોરંટી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટી મળી રહેશે, જેની વિશેષતા છે 800 વોલ્ટ હબ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર,
24 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 150 કિલો, 3 વર્ષની વોરંટી. ભુજ અંજાર ગાંધીધામ માટે ડીલરશીપ આવકાર્ય છે. ડીલરશીપ મેળવવા તેમજ વધુ વિગતો માટે સંપર્ક કરો સામજીભાઈ આહિર 96876-63255 99256-92310. નખત્રાણામાં યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. નખત્રાણા બસ સ્ટેશન ખાતે નવી RCC કમ્પાઉન્ડ બોલ બનાવવાની કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રદ્યુમનસિંહ એમ જાડેજા અબડાસાના ધારાસભ્યના હસ્તે કરાયું હતું. સરકારી ગાઈડલાઇનના ધજાગરા ઉઠ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે અનેક સવાલો ઊભા થયા છે કે આમ પ્રજા માટે કાયદા છે, બાકી નેતાઓ માટે નથી, સરકારી અધિકારીઓ માટે નિયમો નથી, તે એક હકીકત છે. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. સૌરાષ્ટ્ર રસ્થાળ અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે. સૌરાષ્ટ્ર તેમજ રાજકોટનો કાઠિયાવાડી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદ રૂપે મળશે બપોરે તેમજ સાંજે કાઠિયાવાડી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથોસાથ આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી પર મૂકવા ભરોસાને પાત્ર એકમાત્ર સ્થળ એટલે સૌરાષ્ટ્ર રસ્થાળ. બહારથી આવેલા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, વિદ્યાર્થીઓ તેમજ એકલા રહેતા લોકો કે જે દરરોજ બહાર જમતા હોય એમના માટે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન માટેનું એકમાત્ર સરનામું એટલે સૌરાષ્ટ્ર રસ્થાળ. તો નોંધી લેશો અમારું સરનામું. સ્થળ શુભમ માર્કેટ, જીકે જનરલ હોસ્પિટલની સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 777-779-55-411. કન્યા કેળવણીનો મહાયજ્ઞ ચલાવતા રાપરના સરસ્વતી કન્યા વિદ્યાલયમાં શિક્ષણ કાર્યએ વેગ પકડ્યો. જુઓ અહેવાલ. 82 ગ્રામ પંચાયતની હોફમાં 97 થી પણ વધુ વાંઢો ધરાવતા રાપર તાલુકાની દીકરીઓ માટે વિદ્યા અભ્યાસ માટેનું એકમાત્ર કન્યા કેળવણી ધામ એટલે રાપર શહેરના કોર્ટ રોડ પર આવેલા શ્રી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર. આ સંકુલના પ્રવેશ દ્વારની ઊંચાઈથી પણ વધુ ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરતા આ વિદ્યાધામમાં જ્યારે ઉચ્ચ શિક્ષક એટલે કે જે સમયે ધોરણ 8 થી શરૂઆત હાઈસ્કૂલથી થતી એવા સમયે વર્ષ 1989-90માં 20 વિદ્યાર્થીઓ સાથે ધોરણ 8 થી શરૂ થયેલી આ સ્કૂલમાં આજે વર્ષ 2020-21માં 920 દીકરીઓ અહીં પોતાના જીવતરને વિદ્યાભ્યાસથી તરબતર કરી રહ્યા છે. તો અનેક દીકરીઓ અહીં વિદ્યાભ્યાસ કરીને આજે ઉચ્ચ અધિકારીઓ બનીને પોતાની કારકિર્દીને ઘડી છે. માર્ચ 2020થી કોરોના નામના વાયરસે વેરવિખેર કરેલા શિક્ષણથી વ્યથિત પ્રામાણિક શિક્ષકો અને અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓમાં ઉદાસી છવાઈ ગઈ હતી, જેને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 11-1-2021થી ધોરણ 10 અને 12ના વર્ગો ચાલુ કરીને શિક્ષણને વેગ આપવાનો શત્યુત પ્રયાસ કર્યો છે એવું અહીં સંપૂર્ણપણે સરકારી ગાઈડલાઇનના દાયરામાં ચાલતી આ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળાઓ અને આચાર્ય બીનાબેન ગોસ્વામીનું માનવું છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ બાબતે શું માને છે એ અહીં માં ન્યૂઝના દર્શકો માટે પ્રસ્તુત છે. લેવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત છાત્રાલય અને સમગ્ર વિદ્યા સંકુલના પ્રમુખ રાજુભાઈ પટેલ સાથે મળીએ ટૂંક સમયમાં. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. રાપર તાલુકાનું એકમાત્ર કન્યા વિદ્યાલય એટલે સરસ્વતી કન્યા છાત્રાલય અને પટેલ કન્યા વિદ્યાલય. આજે છેલ્લા લોકડાઉન દરમિયાન બંધ થઈ ગયેલી સ્કૂલોને 10 દિવસથી જે સરકારે ખોલવાની એક પ્રક્રિયા ચાલુ કરી એમાં 10મા દિવસે આજે આપણે તાલુકાની એકમાત્ર એવી કન્યા વિદ્યાલયમાં આવ્યા છે. પૂછીએ દીકરીઓને, એમને આ લોકડાઉન પહેલાં જે સ્કૂલ બંધ હતી એ દરમિયાન ને હાલે સ્કૂલ ખોલ્યા પછી કેવું એમને કેવું એ સર સાહેબ પૂછે. ઓ સમજીભાઈ, આવું શું લાગે બેટા? મારું નામ આયર ભારતી રામજીભાઈ છે અને હું સરસ્વતી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું અને હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું.
પરંતુ આ લોકડાઉન આવ્યા બાદ આ બારનું ધોરણ એટલે કે બોર્ડ એક્ઝામ હોવાથી મને મારા ધોરણ અભ્યાસ અંગે ઘણી ચિંતા થતી હતી કે હવે હમણાં બોર્ડના એક્ઝામ આવી રહ્યા છે, પરંતુ આ લોકડાઉનને કારણે મારે હમણાં અભ્યાસ પર મારે ઘણી અસર જોવા મળી અને દરરોજ આવી રીતે ઓનલાઈન ક્લાસમાં જોઈન પણ નથી થઈ શકતા કારણ કે ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ યા તો ફિર નેટ પ્રોબ્લેમની વજેથી અમે ઓનલાઈન ક્લાસમાં એવા સારી રીતે અભ્યાસ નથી કરી શકતા કે જેવી રીતે અમે ઓનલાઈનમાં ઓફલાઈન કરી શકીએ અને રોજ અમે તો ઓફલાઈન હતો ત્યારે અમે ફેસ ટુ ફેસ ફ્રેન્ડ સાથે પણ મળી શકતા, પરંતુ હવે તો ઘરે બેસી બેસીને અમને ખૂબ જ કંટાળો આવતો અને અમે બેઠા બેઠા કંટાળી ગયા, પરંતુ જ્યારેથી હવે આ સરકારે નિર્ણય કર્યો કે 10-12ની શાળાઓ ખુલશે ત્યારથી અમે સૌ બહુ જ ખુશ થયા અને અહીંયાની અમને વ્યવસ્થા પણ બહુ જ સારી લાગી કારણ કે જેવા જ અમે ગેટમાં પ્રવેશ અંદર આવીએ એટલે ડાયરેક્ટ અમારું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું, ટેમ્પરેચર ચેક કરીને જ પછી અમને અંદર મોકલવામાં આવ્યું અને બધાને માસ્ક તો ફરજિયાત જ હોય છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ અમારે અભ્યાસ કરવાનું હોય છે અને આવી રીતે ફેસ ટુ ફેસ અભ્યાસ કરવાની અમને ખૂબ જ મજા આવે છે, તેથી સરકારનો ખૂબ ખૂબ આભાર. હું કેન્દ્ર રશ્મિ દીપકભાઈ, ધોરણ 12માં અભ્યાસ કરતી સરસ્વતી કન્યા વિદ્યાલય રાપર. સ્ટાર્ટિંગમાં તો અમે 12th આવે ત્યારે કોરોનાના લીધે અમારું બહુ માઇન્ડ એકદમ ચિંતાજનક લાગતું હતું કારણ કે એમ હતું હવે સ્કૂલો સ્ટાર્ટ થશે કે નહીં, બટ ઓનલાઈનમાં એટલી મજા ના, ફેસ ટુ ફેસ સર સાથે આપણે કાંઈ ક્વેશ્ચન આન્સર હોય તો પૂછા ન શકીએ અને બધાને નેટ પ્રોબ્લેમ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના લીધે ઘણી છોકરીઓ પાસે એન્ડ્રોઈડ ફોન ન હોવાને લીધે એ લોકો જોઈન પણ નહોતા થતા, પણ હવેથી જ્યારે સ્કૂલો સ્ટાર્ટ થઈ છે ઓફલાઈનમાં બહુ અમને મજા આવે છે. સરકારને એક તો પહેલાં ધન્યવાદ કહ્યું છે કે 10-12ની શાળાઓ ખુલી કેમકે બોર્ડ એક્ઝામ આવે છે, ત્યારથી તો સૌથી પહેલાં તો સ્કૂલનું વાતાવરણ બહુ સારું છે, અમારા પ્રિન્સિપલ ટીચર્સ બધા સારું ધ્યાન રાખે છે, સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે, સેનિટાઈઝર કરવામાં આવે છે અને માસ્ક તો કમ્પલસરી પહેરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અમે એક બેન્ચમાં એક જ જણ બેસીએ છીએ, તે પણ બહુ સારી વાત કહેવાય અને આમ ઓફલાઈનમાં અમને બહુ મજા આવે છે, સરને કાંઈ ક્વેશ્ચન આન્સર તો પણ અમે પૂછી શકીએ છીએ, તેથી અમે સરકારને ધન્યવાદ કહીએ છીએ. હું સરસ્વતી કન્યા વિદ્યાલયની આચાર્ય ગોસ્વામી પન્નાબેન એ અહીંયા છેલ્લા 1.5 વર્ષથી ફરજ બજાવું છું અને ખરેખર આ સંસ્થાનું જે પરિસર છે એમાં જ વિદ્યાર્થીઓ એન્ટર થાય તો ખરેખર શુદ્ધ વાતાવરણ અને મુક્તપણે અભ્યાસ કરી શકે એટલું સુંદર વાતાવરણ અહીં પૂરું પાડવામાં આવે છે. લગભગ 1989માં ધોરણ 8માં પ્રથમ વર્ગ વિદ્યાર્થીઓનો 20 વિદ્યાર્થીનીઓથી જ શરૂ કરવામાં આવેલો હતો, પરંતુ આજે એનો જે વિકાસ તમે જુઓ તો સંસ્થામાં ધોરણ 9ના 5 વર્ગો, ધોરણ 10ના 4 વર્ગો, ધોરણ 11ના 2 વર્ગો અને ધોરણ 12ના 2 વર્ગો મળી કુલ 13 વર્ગોની સંખ્યા છે. 920 વિદ્યાર્થીનીઓ અહીં સુંદર રીતે અભ્યાસ કરી રહી છે અને ખરેખર રાપર તાલુકાની ફક્ત એકમાત્ર આ કન્યા શાળા છે કે જે આટલું સુંદર પરિસર અને ગેટ પર સુંદર રીતે એન્ટ્રી આપવામાં આવે છે. ઘણા લાંબા સમયથી લોકડાઉન હતું અને હવે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે સરકારશ્રીની SOP પ્રમાણે જ આજે વિદ્યાર્થીઓને ગેટ પરથી તેઓનું ટેમ્પરેચર પછી માસ્ક અને વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે અને વિદ્યાર્થીનીઓ અહીં સુંદર રીતે અભ્યાસ કરી રહી છે અને એ લોકો ખૂબ જ સારી રીતે અને મુક્તપણે અહીંયા કોરોના જેવી ગંભીર બીમારીમાંથી પણ એ લોકોને કોઈ જાતનો અહીંયા એન્ટર થયા પછી પણ ડર અનુભવતા નથી. ખરેખર શાળાઓ શરૂ કરવા માટે હું હૃદયપૂર્વક સરકારનો પણ આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, વિશ્વવ્યાપી પાર્સલ સેવા. વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. UK, USA, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, કેનેડા, યુરોપ, કેન્યા તેમજ તમામ દેશોમાં વ્યાજબી કિંમતે ઝડપી પાર્સલ સેવા માટે પિકઅપ તેમજ પેકિંગની સેવા ઉપલબ્ધ છે. દરેક પ્રકારના ઘરવખરીના પાર્સલો જેમ કે નાસ્તા, મીઠાઈ, મરી મસાલા, અથાણા, વાસણો,
ફોટો ફ્રેમ્સ, ચૂલા, મંદિર વગેરે વસ્તુ સલામત રીતે પહોંચાડવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. અગત્યના ડોક્યુમેન્ટ સૌથી ઝડપી તેમજ સલામત રીતે પહોંચાડી આપીશું. અમારી વિશેષતાઓ: પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે. કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ. સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ, નેક્સ્ટ ડે ડિલિવરી. વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર, ચિરાગભાઈ ભટ્ટ 9737232739, નારણભાઈ ભટ્ટ 9979865957. સરનામું 3 સ્વસ્તિક કોમ્પ્લેક્સ, રાતરાણી હોટલ પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283225136. કિડાણાની ઘટનાને પગલે આદિપુર ગાંધીધામમાં આજે વેપારીઓએ ધંધા રોજગાર બંધ પાડ્યા હતા. કિડાણા કોમી હુલ્લડ વિવાદમાં આજે બંધનું એલાન અપાયું હતું. ગાંધીધામ અને આદિપુર શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન અપાયું હતું. લોકો ધંધા રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા હતા. પોલીસે નિર્દોષ હિન્દુ યુવાનોની અટક કરતા બંધનું એલાન અપાયું હતું. પૂર્વ કચ્છ પોલીસે તપાસ ચાલુમાં હોવાનો સંદેશ આપ્યો હતો. કોઈ પણ નિર્દોષને પકડવામાં નહીં આવે, કોમી શાંતિમાં પલીતો ચાપતા તત્વો વિરુદ્ધ પગલાં લેવાશે તેવું પોલીસ વડાએ જણાવ્યું હતું. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માસાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. રાપરની જનતા માટે બેકરી આઇટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી. અહીંથી આપને દાબેલી, ટુકડા પાઉં, બ્રેડ, ટોસ્ટ, ખારી, મેથી ખારી, મસાલા ખારી, ચીઝ ખારી, નાન ખટાઈ, ક્રીમ રોલ મળી રહેશે. આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે. વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે. અમારું સરનામું નોંધી લેશો: ભરત દાબેલી, કેર ઓફ ભરત બેકરી, બસ સ્ટેશનની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 7405034341, અન્ય મોબાઈલ નંબર 9825647514. કચ્છની કોમી એકતાના મસીહા પીર સૈયદ હાજી મખદુમ અલી બાપુનો 40મો મનાવાયો. સાથે ચાદર ચઢાવાઈ, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક વિતરણ કરાયું. કચ્છની કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક, ગરીબોના બેલી, સેવાના ભેખધારી સૂફી સંત એવા મૂળ અંજારના અને હાલે માંડવી મોટા સલાયા સ્થિત સૌના દિવાગીર પીર સૈયદ હાજી મખદમ અલી હાજી તકીશા બાપુની થોડા સમય પહેલાં આ ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયેલ. બાપુની વિદાયથી કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના હિન્દુ મુસ્લિમ સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. બાપુ છેલ્લા 50 વર્ષોથી કોમી એકતા અને ભાઈચારા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. બાપુએ પીર ગરીબુલ્લાહ સાઈડ ટ્રસ્ટના નેજા હેઠળ કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના નોટબુક વિતરણ, નિઃશુલ્ક કોમ્પ્યુટર ક્લાસ, નિઃશુલ્ક કોચિંગ ક્લાસ, સીવણશાળા, ધાબળા વિતરણ વગેરે પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તાર્યો હતો. આજે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી બાપુના મોટા પુત્ર પીર સૈયદ કૌશલ અલીશા બાપુ સંભાળી રહ્યા છે. બાપુના ચેલુમ નિમિત્તે માંડવી મોટા સલાયા મધ્ય આવેલ પીર મખદુમ હાજી ઇબ્રાહીમની દરગાહ શરીફ કમ્પાઉન્ડમાં સરકારશ્રીના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરી સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સાથે મજલિસ રાખવામાં આવી હતી. મજલિસમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પીર સાહેબની દરગાહ શરીફે ચાદર ચઢાવાઈ હતી. આ મજલિસ અને ધાર્મિક ક્રિયા માટે ઇસ્લામ ધર્મના ધર્મગુરુ અને અલ હિદાયા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના વડા મૌલાના સૈયદ હબીબ અહેમદ અલ હુસેનની સાહેબે ખાસ હાજરી આપી હતી. મૌલાના સાહેબે જણાવ્યું હતું કે પીર સૈયદ હાજી મખદુમ અલી હાજી તકીશા બાપુએ એક મહાન વલી હતા. તે હંમેશા અમર રહેશે અને તેમનાથી હંમેશા લોકોને ફેઝ મળતો રહેશે. તેમની દરગાહે આવનાર અકીત મંદો અને શ્રદ્ધાળુઓની આશા પૂરી થશે. જે લોકો બીજા લોકોની સેવા અને દેશહિતમાં કાર્યો સાથે આ ફાની દુનિયાથી વિદાય લે છે તે વિદાય પછી પણ અમરતા પ્રાપ્ત કરે છે અને સદાય અમર રહે છે. વધુમાં સમગ્ર દેશમાં કોમી એકતા જળવાઈ રહે, કોરોનાની મહામારીથી પરવરદિગાર સમગ્ર માનવજાતને મહેફૂઝ રાખે એવી દુઆ કરી હતી. ટેલિફોન માધ્યમથી ઇસ્લામના મહાન ધર્મગુરુ
શેખુદ ઇસ્લામ ડોક્ટર તાહિર ઉલ કાદરી સાહેબે પીર સાહેબની વિદાયથી ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી. બાપુના કાર્યોને આગળ વધારવા અને કોમી એકતા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પીર સૈયદ હાજી મકદુમ અલી બાપુની વસિયત મુજબ બાપુના મોટા ફરજંદ પીર સૈયદ કોસર અલી બાપુને ગાદીપતિ બનાવવામાં આવ્યા અને ધાર્મિક વિધિ મુજબ દસ્તારબંધી કરી વિધિવત એલાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુ, સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિર અંજારના મહંત શ્રી કીર્તિચંદજી નિમાવત તેમજ ગુજરાતના રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મજલિસમાં બાપુના મોટા ફરજંદ પીર સૈયદ કૌશલ અલી બાપુ, નાના ફરજંદ પીર સૈયદ અસગર હુસેન બાપુ, સૈયદ મોહમ્મદ ઉવેશ શાહ, સૈયદ અહમદ શાહ, સૈયદ મોહસિન અલી, સૈયદ અસરફ શાહ, સૈયદ નસીબ શાહ, સૈયદ અનવર શાહ, સૈયદ મહેબૂબ શાહ, સૈયદ હાસમ શાહ, સૈયદ જહાંગીર શાહ, સૈયદ આદમ શાહ, સૈયદ કરમ શાહ, સૈયદ દાદાબાવા, સૈયદ હૈદર શાહ, સૈયદ ઇબ્રાહીમ શાહ, હાજી મહેમદ, હાજી હસન જુણેજા, હાજી આદમ, હાજી સિદ્દીક થાઈમ પઠાણ શેઠ, હસનભાઈ માડવાણી, અહમદભાઈ રૂમી, હુસેન ભટ્ટી, ઇલખાન ખીજુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તથા ભાઈઓ હાજર રહ્યા હતા. પારડી ગામે જલસેનલ યોજનાનું ભવ્ય ઉજવણી કરી ખાતમુહૂર્ત કરાયું હતું. ધોલિકા તાલુકાના પારડી ગામે વાસમો અંતર્ગતની યોજના જલસેનલ પાણીની યોજનાનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પારડીના લોકપ્રિય સેવાભાવી સરપંચ મીનાબા જાડેજા અને અલકાબેન પરમાર એ જણાવ્યું હતું કે હવે માત્ર થોડા જ દિવસોમાં સમગ્ર પારડી ગામના દરેક વિસ્તારોમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન નહીં રહે, હવે દરેક ઘરે પાણી મળશે. આ પ્રસંગે સરપંચ મીનાબા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન સૌજી પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય રામુબેન ગોવિંદભાઈ પરમાર તથા પારડીની પાણી સમિતિના સભ્ય અલકાબેન અજયભાઈ પરમાર, ચેતનાબેન સંદીપભાઈ વેકરિયા અને ઉપસરપંચ અજયભાઈ પરમાર, હિરેનભાઈ કોરાટ, સૌજીભાઈ માણકભાઈ પરમાર, રામજીભાઈ ધનાભાઈ સેવાર, જયેશભાઈ ગોવિંદભાઈ પરમાર, અશોકભાઈ મેઘજી ભુવા, શીતલબેન ઘનશ્યામ ભુવા, ભાવનાબેન રાજેશભાઈ ભૂત અને રાજભા જાડેજા તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. સ્ટોરીબાઈ જાવિદ ગુર્જર, માશાપુરા ન્યૂઝ ચેનલ, રાજકોટ. જયહિંદ સાથીઓ, સૌપ્રથમ પેલા ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. હું પારડી પંચાયત સરપંચ અજયભાઈ પરમાર. 17 તારીખે જે અમે નલ સે જલ ગવર્નમેન્ટનો જે અમે પ્રોજેક્ટ છે એની અંદર ટેન્ડર ખોલ્યું હતું. અમારા સરપંચ શ્રી મીનાબા જાડેજા, પંચાયત બોડી ઈસીભાઈ, અમારા સમિતિ મેમ્બર છો, ટેન્ડર ખુલી ગયું હતું 2 કરોડનું. એની અંદર આજ રોજના દિવસે જુદી જુદી જગ્યાએ જે કાંઈ અમે અત્યારે ખાતમુહૂર્ત કર્યું છે, જાજી બધી સંખ્યામાં ખાતમુહૂર્ત કરીને, એ સિવાય મીઠું મોઢું કરીને અમે બધા ગ્રામજનો બધાએ અમને શુભેચ્છાઓ પાઠવી છે. એ સિવાય અમારો તો એક જ હેતુ હતો આજ સુધી કે ભાઈ સીતરામણું મંદિર હોય કે પારડી વિસ્તાર હોય, જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન સબજીભાઈ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રામુબેન ગોવિંદભાઈ પરમાર,
મીનાબા જાડેજા સરપંચ અમારા રાજેન્દ્રસિંહ જાડેજા માજી સરપંચ 7-8 વર્ષથી કે ગ્રામજનો અવારનવાર સીતરામણો મંદિરનો વિસ્તાર જે કાંઈ અત્યારે 15-20 વર્ષથી આ વિકસિત થયો પણ પાણીની સમસ્યા ઘણા બધા વર્ષોથી હતી ઘણા બધા વર્ષો એટલે 15-20 વર્ષથી અવારનવાર રજૂઆત કરવા છતાં એ પ્રશ્નનો હલ થતો નહોતો એની અંદર કે અવારનવાર ગ્રામજનો સૌદીભાઈ ગોવિંદભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા પછી ગામજનોમાં અમારી પંચાયત બોડી અવારનવાર ગાંધીનગર જતા રજૂઆતો કરતા સૌદીભાઈ ગોવિંદભાઈ રાજભા 5 લાખ રૂપિયા ખાવા પણ ભરેલો હતો અમે આજે એ નથી કહેતા કે ભાઈ જસ જોઈએ છે અમારે પણ જસ તો જે કે સરપંચ છે આપણા મીનાબા જાડેજા એના એના તરફ જાય છે જસ કેમ કે એની હાજરીમાં આજે 20 વર્ષથી જે વસ્તુ અશક્ય હતી એ શક્ય થઈ છે અને ગ્રામજનો બહુ ખુશ છે અને બધા અમને જે શુભેચ્છા પાઠવ્યા છે હું પણ પાડી પંચાયત તરફથી મારી બોડી તરફથી ગ્રામજનોનું અભિનંદન છે અને અમારાથી બધી કોશિશ અમે કરીએ છીએ જય હિન્દ જય ભારત સરપંચ શ્રી મીનાબા રાજેન્દ્રસિંહ જાડેજા જલ સેનલ વાસમો દ્વારા આજે અમારે જે ટેન્ડર અમારા ગામજનો તથા પારડી પંચાયતના બધા સભ્યો દ્વારા જે ટેન્ડર પાસ કરવામાં આવે છે તે ટેન્ડર આજે અમારે પાસ થઈ ગયેલ છે તેના માટે આજે અમે એનું ઉદઘાટન કરવામાં આવેલ હતું તે માટે અમારે તપન કન્સ્ટ્રક્શન દ્વારા જે ટેન્ડર પાસ થઈ ગયેલું હતું તે કામ આજે અમે કરેલ છે અને ગામજનો તથા અમારા પંચાયતના બધા દ્વારા તથા અમારી બોડી દ્વારા અમે આ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે જય હિન્દ જય ભારત પારડી પંચાયત જિલ્લા પંચાયત સદસ્ય ગામ પારડી મારું તાલુકો લોજીકા પારડીની સીટ ઉપર હું ચૂંટાણી અને આ જલ છે નળના કામ હાટુથી પાણી હાટુથી અમે ખૂબ સભ્યોએ અમે બધાએ મહેનત કરી અને એ પાણીનું કામ મંજૂર કરાયું મારા બધા ટેન્ડરના સભ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યો બધે થઈ અને અમે આ પાણી સાથે ખૂબ મહેનત કરી હતી અને આ પાણીનું કામ મંજૂર કરાયું અને એનું ટેન્ડર ખોલાવી અને આજ ગ્રામ સભ્યો બધાની સાથે મળી અને અમે આજ પાણીનું ખાસ મુહૂર્ત કરાવ્યું અને જાડેજા રાજેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ ગામ પારડી ગત 17 તારીખે અમે મારા પંચાયતના જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકો પંચાયતના સદસ્ય તથા મારા ઉપસરપંચ તથા અમારી પંચાયત બોર્ડની સમિતિના મેમ્બર 17 તારીખે સરપંચને સાથે રાખી એના દ્વારા સાથે રાખીને ટેન્ડર ખોલવામાં આવેલ જેમાં તપન કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ મળેલ છે ત્યારબાદ અમે આવી અમે સમિતિ પંચાયત બોર્ડી અને સમિતિ સાથે મળી આજરોજ અમે જુદી જુદી જગ્યાએ ખાતમુહૂર્ત કરેલ છે બહોળી સંખ્યામાં તથા ગ્રામજનો અને બધાનો સહકાર સારો મળેલ તે બદલ હું બધાને પાણી મળે એ માટેની મહેનત કરી અને દેવું છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાસેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશીપ આવકારે છે મોંઘું બિયારણ વાયું સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજ ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ SG હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98-250-20-331 કચ્છ ભુજમાં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર
2244-51-764. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. કચ્છના નાના રણમાં ઠંડી અને ભૂખથી અશક્ત લુપ્ત થતી પ્રજાતિનું ટીલોર મળી આવ્યું. પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના પર ગામના ભારતસિંહ ભગવાનજી જાડેજા 108 સાતરપુરમાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. તેમના ખેતરમાં કોઈ વિદેશી પક્ષી મળી આવતા તેઓ સાતરપુર વન વિભાગ સ્ટાફને સોંપવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારી કુલદીપસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ તેઓને સાતલપુર ખેતરમાંથી લુપ્ત થતી પ્રજાતિનું ઠંડી અને અશક્ત ટીલોર મળી આવવા પામ્યું હતું અને ફોરેસ્ટ વિભાગ અને વાઇલ્ડ લાઇફ એક્ટિવ દ્વારા હાલમાં આ ટીલોર સાતલપુર ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ સાતલપુર વન વિભાગની કચેરીમાં રાખવામાં આવ્યું છે અને આ પક્ષીને હાલમાં સારવાર અને ખોરાક આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કચ્છના રણમાં ક્યારેક ક્યારેક જ જોવા મળતા ટીલોર અરબ દેશ તરફથી 1000-2000 કિલોમીટર દૂરથી પાટણ જિલ્લાના સાતલપુર રણ વિસ્તારમાં આવતા ઝુંડોમાંથી આ ટીલોર છૂટું પડી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં સરહદી વિસ્તારોમાં વર્ષો પહેલાં જોવા મળતા આ ટીલોર ભાગ્યે જ જોવા મળે છે અને લુપ્ત થતી પ્રજાતિના આ પક્ષીઓને સરકાર દ્વારા પણ શિડ્યુઅલ વનના પક્ષીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને હાલમાં કચ્છ તેમજ પાટણ જિલ્લાના અમુક વિસ્તારો સિવાય અંતરિયાળ વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળે છે. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સાતલપુર. જાડેજા પ્રદ્યુમનસિંહ ભગવાનસિંહ ગામ પર. મેં 108 ની અંદર જોબ કરું છું પાયલોટ તરીકે. આજે સવારે હું મારા ખેતરમાં ફરવા ગયેલો, જોવા માટે ગયેલો, ત્યારે મને અચાનક એક પક્ષી ઉપર નજર પડી. એ પક્ષી કોઈ તાર સાથે ટકરાઈ અને જખમી હાલતમાં નીચે પડેલું હતું. તેથી મેં તાત્કાલિક આ પક્ષીને લઈ અને મેં કુલદીપસિંહ વાઘેલા કરી ફોરેસ્ટ ઓફિસર છે એમને જાણ કરેલી અને કુલદીપસિંહ વાઘેલાએ મને સૂચના પ્રમાણે એમ કીધેલું કે તમે તાત્કાલિક તેને અમારી પાસે લઈ આવો અને મેં એમને ત્યાં સુપ્રત કર્યું અને આજે અત્યારે એ પક્ષીની સારવાર ચાલુ છે અને એ પક્ષીને ખવડાવવાનું બી ચાલુ છે અને તેની સાર સંભાળ બી ચાલુ છે. અને આ મને લાગ્યું કે કોઈ વિદેશી પક્ષી હોય એવું લાગ્યું, કારણ કે એના પગની અંદર એક કડી મારેલી હતી અને એનું નામ ટીલોર એવું જાણવા મળ્યું છે. ટીલોર કોઈ વિદેશી પક્ષી છે, ટીલોર જાણવા મળ્યું છે. બસ એ જ. જય માતાજી. શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન. અમારે ત્યાંથી મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ચોરી મંડપ ડેકોરેશન, સ્ટેજ ડેકોરેશન, એન્ટ્રી ગેટ, ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ, ખુરશી, ગાદલા સેટ, સોફા, ઝૂલો, લેધર સોફા, રાઉન્ડ ટેબલ, રજવાડી સોફા, રજવાડી ખુરશી, જમ્બો કુલર, પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે. પ્રસંગ તમારો, શોભા અમારી. તો આજે જ અમારું સરનામું નોંધી લેશો. જૂનું રેલવે સ્ટેશન, હનુમાન મંદિરની બાજુની શેરી, હેપીનગર, ભુજ, કચ્છ. સંપર્ક દિલીપ ભાનુશાલી, મોબાઈલ નંબર 9898720577, અન્ય મોબાઈલ નંબર 9727120577, અન્ય મોબાઈલ નંબર 9924351818. ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમની નવી ઓળખ મળી છે.
ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને તેને કમલમ તરીકે નવી ઓળખ આપી છે ત્યારે કચ્છના ખેડૂતોમાં આનંદ છે, કારણ કે થોડાક સમય પૂર્વે ખેડૂતો દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખવા માટે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆત ફળી છે. કચ્છમાં મોટા પાયે ખેડૂતો કમલમ ફ્રૂટનું વાવેતર કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે ડ્રેગન ફ્રૂટ નામ એ ચાઇનીઝ નામ છે, તેથી અમે તેને કમલમ નામ આપ્યું છે. કચ્છની જો વાત કરીએ તો અબડાસા તાલુકામાં મુખ્યત્વે કમલમ ફ્રૂટની ખેતી થાય છે. ખેડૂત મહેન્દ્રભાઈ શાહે જણાવ્યું છે કે 65 એકરમાં આ ફળનું વાવેતર કર્યું છે. ભારતમાં સૌથી વધુ અને કચ્છમાં પ્રથમ તેઓ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટનું વાવેતર કરી રહ્યા છે. આ ફળને લોકલ નામ આપવાથી તેને વધારે પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. મારું નામ મહેન્દ્ર વેસી શાહ, અમે કચ્છના છીએ, મુંબઈ રહીએ છીએ, ખેડૂત છીએ. અહીંયા અમારી જમીનો છે. 65 એકરમાં અમે લોકોએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. ઓર્ગેનિક બી છે. અમે કચ્છમાં વી આર ધ ફર્સ્ટ અને ઇન્ડિયામાં લાર્જેસ્ટ છીએ અમે. અને બીજું 60 એકરનું અમારું બીજું ડેવલપમેન્ટ થઈ ગયું છે ને, હવે કમિંગ 2021માં એનું બી ફ્રૂટિંગ થશે. અમારું સાંગલી અને સંગમનેર ત્યાં બી ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટેશન છે. અમે અહીંયા લોકલ બધા ખેડૂતો મળીને, વિનોદભાઈ ચાવડા આપના લોકલાડીલા એમપીને મળેલા, અને આ ડ્રેગન ફ્રૂટ કમલ જેવું લાગે છે એટલે અમને અમે બધા મળીને રજૂઆત કરેલી કે આનું કમલમ નામ આપીએ તો કેવું. અને વિનોદ ચાવડા વોઝ વેરી હેપી ટુ સપોર્ટ અસ. અને આજે એવું જાણવા મળે છે કે ભાઈ આપણા ગુજરાતના સીએમ સાહેબ એને એક્સેપ્ટ કર્યું છે કમલમ તરીકે. તો અમે ખેડૂત તો હર્ષમાં તો નથી, પણ અમને એવું લાગે છે કે ભાઈ આ લોકલ નામ હશે તો અહીંયા અવેરનેસ વધશે કે ભાઈ. અને હવે જ્યારે અહીંયા જ બને છે, પહેલાં ઇમ્પોર્ટ અહીંયા જ પ્રોડ્યુસ થાય છે, ઇમ્પોર્ટેડ હતું ત્યારે ઠીક છે ડ્રેગન ફ્રૂટ, પણ એ બધાને નામ કન્વિનિયન્ટ બી નથી લાગતું. ને હવે ઇન્ડિયન થાય છે ને કમલમ થાય છે તો ફોટોગ્રાફ ઉપરથી બી ખ્યાલ આવી જાય કે ભાઈ આનું લુક કમલ જેવું છે ને કમલમ નામ, યુ નો એક્સેપ્ટન્સ લેવલ માટે જ અમે આ પ્રયત્ન છે અમારા. અને વી આર થેન્કફુલ ટુ વિજય રૂપાણી એન્ડ વિનોદભાઈ ચાવડા કે એમને અમારી રજૂઆત સાંભળી અને સીએમ સાહેબે એને એક્સેપ્ટ કરી છે. કેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ખુશ ખબર. સોના ચાંદીના અવનવી ડિઝાઇનોના દાગીના ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર અદ્યતન શોરૂમ એટલે મોક્ષા જ્વેલર્સ. 916 કેડીએમ હોલમાર્કના સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર. સોના ચાંદીના દાગીનાની 3000થી ઉપરની ખરીદી ઉપર મેળવો કૂપન અને લકી ડ્રો દ્વારા સ્કૂટી જીતવાની તક. માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ. દરેક ગ્રહના રિયલ નંગ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોક્ષા જ્વેલર્સ કેરા. સોના ચાંદીના દાગીનામાં સાંકરા, છત્તર, મુગટ, ગિફ્ટ આઇટમ તેમજ ચાંદીની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. સ્થળ મોક્ષા જ્વેલર્સ કેરા, તાલુકો ભુજ. શૈલેષભાઈ સોની. મુંબઈમાં કચ્છી ભાઈઓ સત્સંગ કરીને સંસ્કૃતિ જાળવી રહ્યા છે. કચ્છી ભાનુશાલી ઓધો મિત્ર મંડળ સેક્ટર 26 વાશી નવી મુંબઈમાં ભાનુશાલી સમાજના ભાઈઓ રોજ ભજન કરી રહ્યા છે. કચ્છી ભાનુશાલી ઓધો મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું છે. કચ્છમાં વસતા લોકો અને મુંબઈમાં વસે છે મુરજીભાઈ, મંગલભાઈ, દેવજીભાઈ, પ્રતાપભાઈ, જયરામભાઈ, હશરાજભાઈ, બાબુભાઈ, મોહનભાઈ, પરજાઉ શંભુભાઈ જયમઠ ઉઠાવી રહ્યા છે. સ્ટોરીબાઈ રમેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા. નાનો ભાનુશાલી મુરજી નરસિંહ ચીઠિયા કચ્છ ગામ કુંડોળ આદિવાસી અને એના વાસી ક્ષેત્ર 26 મેં અમારા અસાજો કચ્છી ભાનુશાલી હોય તો મિત્ર મંડળ હોય તે અત્યારે આપણો હોલ કચ્છી સારામાં સારું હોલ હશે એટલે બનાવ્યો હોય એને હોલને અત્યારે દરરોજ પહેલો હતો સવાર તો 11 થી 1 વાગે ત્યાં અત્યારે 5 થી 8 થી કર્યું હતા. ઇન્દ્રાય માતાજી આરતી, ઓદોરા બાપાજી આરતી, વારલા મહારાજી આરતી આરતી એ મેરી ગુરુદેવ કરેલા રાખીએ છીએ અને ઓદોરા રામ આશી હતી એના 5 આરતી હતી દરરોજ આ થયો નિયમ આય અગરબત્તી કરીને હતી એટલે એક જેન્ટ્સ જે સઠવારી કે મતી હતી વળી એથી ભેગા થઈને સવાર હતી 11 થી 1 વાગે ત્યાં હતી રોજ એડી હતી
સત્સંગને કર્યું હતા. શ્રી મુજોડાનો મંગલદાસ અંદર ગામ મોખરા હાલવાસી છડી સેક્ટરમાં હતા અને અધરા માપાજી કૃપા સે કરે ને અસા માટે કોપરખેડા ફાર્મ અને વાસીને જોગો જોગો ભાણ હતા એટલે અસી મળે રોજ મોજ કરી તો બાપા જો એકડો ગામ હે ઓધો મિત્ર મંડળ ભણસારી ઓધો મિત્ર મંડળ એ મળી જે સહયોગ સે કરે અને મળે એટલો મળે કાર્ય થયો અને છતાં તે છતાં કોઈ કે વસાર થીએ બેઉ થીએ તો એમને કે કે તકલીફ થઈ હતી ઓધો મંડળ જો હોલ ખોલવાય એમ કોઈ બી મહેમાન હતા કે કે તકલીફ થઈ ઘરે તેલા કરે બી સગવડાય અને પોતે એમ રોજ તે ચાય પાણી મળે બનાવ્યું હતા અને શનિવાર જે બી રોટ પણ બનાવ્યું હતા અને ઓધળા બાપાજી આરતી કરે અને મોજ માણતા મેળે અસાંજા વડી 60 થી 70 વરે 65 વરે જ્યાં જેથી વડી લઈ મેળે ભેરા વહી અને શાંતિ છે એકલો પણ ભગવાન જો ધ્યાન ધરે અને મોજ કરી હતા અને ઓધળા મિત્ર મંડળ ખરેખર અસાંજે મેળે એ મેળે પાકે ઓછા ભાઈ સહયોગથી કરીને મને પાકે સિવાય કાર્ય મળી ગયો સહયોગ અકડી ના કે જો હજાર હતા કે પૈસો કે લખપતિ ના હતા મણી જે સહયોગ છે કરીને એટલો જ ભાવ જબરો કાર્ય એ થઈ જવાય અને અધરા બાપાની કૃપા છે અને વાલા મારા ગુરુ પુરામજી કૃપા છે બહુ આનંદ કર્યું હતા હા ને ભજન રોજ ચાલુ હતા સવાર જો આરતી સાંજો ભજન જે જે વટ આ છે કારણ કે મણી જા સોર સરકારમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકાર શ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર 12 નંગ નોટબુક સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220 થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. ભાપડીની સરકારી માધ્યમિક શાળામાં NYKS થરાદ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર દ્વારા સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન થરાદ દ્વારા સરકારી માધ્યમિક શાળા ભાપડી ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સપ્તાહ અંતર્ગત ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વામી વિવેકાનંદના વિચારો વ્યક્ત કર્યા હતા. જો કે સ્પર્ધામાં ભાગ લેનાર 12 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ક્રમે મિત્તલબેન વશરામભાઈ બ્રાહ્મણ, દ્વિતીય ક્રમે શ્રદ્ધાબેન મુકેશભાઈ જોશી અને તૃતીય ક્રમે શૈલેષભાઈ શંકરભાઈ બ્રાહ્મણ એમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ દશરથભાઈ દરજી, નેહરુ યુવા કેન્દ્ર કાર્યકરો, સ્ટાફગણ, વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલીકરણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર, લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999 ની એક એવી 3 કુર્તી માત્ર રૂપિયા 1200 માં,
કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર રૂપિયા 1200, કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર રૂપિયા 900, ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર રૂપિયા 600થી શરૂ, મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર રૂપિયા 700થી શરૂ, બોયઝ માટે જીન્સ શર્ટ ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે રૂપિયા 199થી 399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સપરેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું હતું. 3 દિવસમાં 3 કેનાલોમાં ગાબડા પડ્યા હતા. વાવના સપરેડા નાળોદર ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાર થયો હતો. સપરેડાની સીમમાં મસમોટું ગાબડું પડ્યું હતું. દર વર્ષે એક જ જગ્યાએ ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. કેનાલ તૂટતા એરંડિયા જીરાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગાબડું પડતા 7 એકર જમીનમાં પાણી ફરી વળ્યું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. દિયોદરમાં આગની ઘટના બનવા પામી હતી. દિયોદરમાં આગની ઘટના સામે આવી છે. મોચીવાસમાં ઘરમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરમાં પડેલ ઇલેક્ટ્રોનિક માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઇલેક્ટ્રિક LCD ટીવી અને AC પંખા બળીને ખાખ થઈ ગયા હતા. રાજેશભાઈ ભોજકના ઘરમાં અચાનક શોર્ટ સર્કિટ આગ લાગી હતી. અંદાજે 1.5 લાખની માલનું નુકસાન થયું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. મારા ઘર વખરી ભરી ગઈ ને મારા ગ્રાહકોના LED ટીવી બધા ભરી ગયા નવા, બરાબર. એક AC ભરી ગયું, બરાબર. હું ઘર બંધ કરીને દુકાને ગયો, બરાબર, ને પછી આગ લાગી. આવું ખબર ના રહી, લાઇટના શોર્ટ સર્કિટમાં આગ લાગી ગઈ. ટ્યુબલાઇટ મને કેટલો ભાવ છે? હે, અંદાજે 1-1.5 લાખનું નુકસાન છે. જીવદયા પ્રેમીએ રાષ્ટ્રીય પક્ષી ઘાયલ મોરને વન વિભાગને સોંપ્યું છે. છેલ્લા 15 વર્ષથી અબોલ ઘાયલ જીવો પ્રાણી પક્ષીઓને બચાવવા ભાગીરથ કાર્ય કરે છે. ત્યારે દિયોદરના હજારો ગાયોને કતલખાને જતી બચાવી મોંઘા પશુઓને પોતાના જીવના જોખમે બચાવવાની કામગીરી કરી રહ્યા છે એવા જીવદયા પ્રેમી રમેશભાઈ ભાટી. ઘાયલ પશુઓ પ્રત્યેનો અતૂટ પ્રેમ છલકાયા વગર રહેતો નથી. ગઈકાલે એક અજાણ્યા નંબરથી ફોન દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર કૂતરાઓ દ્વારા ઘાયલ કર્યા છે ત્યારે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી મોરને સહી સલામત રીતે બચાવી દિયોદર વન વિભાગના અધિકારીને જાણ કરી હતી. વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી મોરને પશુ દવાખાને સારવાર કરી દિયોદર ખોડા ઢોર પાંજરાપોળમાં સહી સલામત પહોંચાડી ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવી લેવાયું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. છેલ્લા 10 તારીખથી અત્યારે ઉત્તરાયણ હતી ને ચાલુ, એટલે 10 દિવસથી અમારું એક પક્ષી બચાવ અભિયાન ચાલુ હતું. આમ તો હું છેલ્લા 10 વર્ષથી જીવદયા અને ગૌરક્ષાની કામગીરી કરું છું. 5000થી વધારે જીવોને મેં બચાવેલા છે. ઘાયલ અને કતલખાને જતા જીવોને પણ બચાવેલા છે. પરંતુ રાત્રે કોલરનો કોલ આવ્યો એટલે રસ્તાની અંદર કોઈ કૂતરાએ મોરને માર્યો હતો એટલે એમનો કોલ આવ્યો એટલે હું ત્યાં જઈ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને 1962 આપણી ગુજરાત સરકારની હેલ્પલાઇન છે એને જાણ કરી એટલે એ લોકો દ્વારા મને વન વિભાગ દ્વારા કોન્ટેક્ટ કરાવવામાં આવ્યો અને અમે મોરને સુરક્ષિત ત્યાં પહોંચાડી હોસ્પિટલમાં દવા કરાવી અને વન વિભાગને સોંપેલો. પોલીસ કાયદાની રક્ષક, પરંતુ ખુદ પોલીસ જ પોતાને કાયદો માની લેતો
મુન્દ્રા પોલીસ મથકમાં ચોરીની શંકા સાથે એક સપ્તાહ સુધી ગોંધી રાખી બહેરામીથી મારના કારણે ગઢવી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ટોળું પોલીસ મથકે ઘસી જતા યુવકના મોત અંગે ત્રણ પોલીસમેન સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. કાયદાના રક્ષકો જે પોલીસ પ્રજાનો મિત્ર કહેવાતી હોય છે, પરંતુ ગતરોજ મુન્દ્રા પોલીસ મથકમાં બનેલી શંકાસ્પદ આરોપીની પૂછપરછ દરમિયાન થયેલું કસ્ટડિયલ ડેથ પોલીસની કામગીરી પ્રત્યે ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઊભા કરે છે. આરોપી પાસે સત્ય હકીકત બહાર લાવવા પોલીસનો શંકાસ્પદ પર દબાણ લાવે તે સમજી શકાય, પરંતુ જ્યારે કાયદાનો રક્ષકો જ પોતાનો કાયદો લાગુ કરી અસહ્ય દબાણ લાવે તે પરિસ્થિતિ ખુદ કાયદા માટે જ ગંભીર ગણી શકાય. કચ્છમાં પોલીસ કસ્ટડીમાં આરોપી દ્વારા આત્મહત્યા સહિતના બનાવો અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે, જે તમામ બનાવો પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી પર શારીરિક અથવા તો માનસિક યાતનાઓ વેઠવા તેમની માનસિકતા પર સીધી અસર દર્શાવે છે તેવો મત શહેરના પ્રબુદ્ધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા સામાજિક સ્થિરતા માટે જરૂરી છે, પણ સિંગમ જ્યારે પોતાને ખુદ ગબ્બરની નીતિ અપનાવે ત્યારે સામાજિક કાયદા પર ચોક્કસ સવાલો ઊભા થાય છે. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. કનૈયા બી નજીક અકસ્માતના બનાવમાં બે યુવાનના મોત નિપજ્યા હતા. ભુજ તાલુકાના કનૈયા બે ગામ નજીક યમદૂત બનેલી ટ્રકે તરુણ વયના બે સગા ભાઈઓને કચડી નાખતા અરેરાટી છવાઈ ગઈ છે. આજે બપોરે 12:30 અરસામાં કનૈયા બે ગામ નજીકના રોડ પર આ દુર્ઘટના ઘટી હતી. મૃતક મોહમ્મદ હુસેન કાસમશાહ શેખ ઉંમર વર્ષ 15 અને તેના ભાઈ મુસ્તાક કાસમશાહ શેખ ઉંમર વર્ષ 14 બેઉ સહોદર બાઇક લેવા જતા હતા ત્યારે ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રકમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. રથયાત્રાના બંદોબસ્તમાં રહેલા 15 PSI SR જાડેજાએ તરત જ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બંને હદબાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે GK જનરલ હોસ્પિટલે ખસેડાયા હતા. સ્ટોરી બાય કિરણ ગોરી, મહાશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. મારું નામ યાસીનભાઈ. એટલે એક્સિડન્ટ એમ કે કન્યાબેન નાકાની બાજુમાં જ એક્સિડન્ટ થયો. બે બાઇકથી છોકરા જતા હતા, ગાડી વારે મારી ટક્કર. બે છોકરા એક્સપાયર થઈ ગયા છે. ગાડી મેં બરાબર જોઈ નહીં, રાજસ્થાનની હતી, RJ હતી. ના, મોટી ગાડી હતી. છોકરો લગભગ 14-15 વર્ષની ઉંમરના છે. બે છોકરા, બે એક્સપાયર થઈ ગયા છે. એકનું નામ છે મુસ્તાક કાસમશાહ બાનાણી ને બીજાનું નામ છે ઇકબાલ શાહ મામદશાહ છોકરો. એ બે 15-16 વર્ષના છે. મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કચ્છમાં મુન્દ્રા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બનાવમાં શકમંદ આરોપીની અટકાયત કરી હતી, જેનું 3rd degree ટોર્ચરથી કસ્ટોડિયલ મોત થતાં પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ અંગે મુન્દ્રાના 3 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંહે જણાવ્યું છે કે મૃતકના સ્વજનોએ જે રજૂઆત કરી હતી તે મુજબ ત્રણેય કોન્સ્ટેબલો વિરુદ્ધ હત્યા, IPC 302 અને 3 કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદેસર ગોંધી રાખવા IPC 343 કલમો હેઠળ FIR દાખલ કરી લીધી છે. હદબાગીના પગ સહિતના અંગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જો કે તેનું મૃત્યુ ખરેખર કયા કારણે થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે. FIRમાં દર્શાવેલી વિગતો મુજબ સઘન તપાસ કરી ગુનાનો હેતુ સ્પષ્ટ કરી તેમજ જરૂરી પુરાવા એકત્રિત કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે. મુન્દ્રા પોલીસ સ્ટેશન ભુજ ડિવિઝનમાં આવે છે, જેથી ન્યાયિક તપાસ માટે નખત્રાણા DYSP આ કેસની તપાસ સોંપવામાં આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. મુન્દ્રા પોલીસ સ્ટેશન મેં એક ઘરફોડ ચોરી કે કેસ મેં શકમંદ કો લાકે પૂછપરછ કી જા રહી થી, જિસ દરમિયાન શકમંદ જો થા ઉસકી તબિયત ખરાબ હોતી ઉસકો હોસ્પિટલ મેં એડમિટ કિયા ગયા, તો હોસ્પિટલ મેં ઉસકો ઉસકી ડેથ હો ગઈ. એન્ડ उसके बाद जैसे ही हमको पता लगा तो हमने इमीडिएटली इसमें AD दाखिल करके आगे जो कार्रवाई है वो चालू कर दी थी. मृतक के घर वालों को भी बताया गया, वो भी आए, तो उन्होंने जो आग्रह रखा कि उनको सीधा कंप्लेंट देनी है, क्योंकि पुलिस उन इनको पूछपरछ के लिए ले गई थी आरोपियों को. एंड उसमें
उनकी डेथ हुई है पुलिस कस्टडी में और उनके जो एलिगेशन थे कि पुलिस ने मार मारी है उसकी वजह से ही डेथ हुई है और उनको कंप्लेंट करनी है, तो हमने उनकी वो कंप्लेंट जो जैसा देना चाहते थे तो वो हमने उनकी कंप्लेंट दाखिल की है और फर्दर हम उस पर अभी इन्वेस्टिगेशन कर रहे हैं। DYSP रैंक के ऑफिसर को उस कंप्लेंट की FIR की इन्वेस्टिगेशन दी गई है जो कि दूसरे सब डिवीजन के है, मुंद्रा पुलिस स्टेशन जिनके अंडर नहीं आता, सो दैट एक फेयर और एक फेयर एंड इन्वेस्टिगेशन हो सके एंड उसमें जो विक्टिम के फैमिली मेंबर्स हैं उनको किसी भी तरह से कोई असंतोष ना रहे, एकदम तटस्थ और एक कायदेसर जो है इसमें इन्वेस्टिगेशन हो, ऐसी इंस्ट्रक्शन दी गई है। IPC 302 एंड 343/114 सेक्शंस के अंतर्गत FIR दाखिल की गई है। मुंद्रा पुलिस स्टेशन के 3 पुलिस कर्मचारी हैं जो डी स्टाफ में काम करते थे, उनके खिलाफ ये FIR ली गई है। भुजमा महिलाएं फिनाइल पी लेता हॉस्पिटल में दाखिल कराई छे। अगाउ झगड़ो थयो हतो जे अंगे लागी आवता रामनगरी में रहता कंकुबेन भीमजी जोगीए फिनाइल पी लेता तेओने भुजनी जनरल हॉस्पिटल में दाखिल कराया हता। पोलीसे निवेदनों लेवानी तजवीज हाथ धरी छे। स्टोरी बाय किरण गोरी, मां आशापुरा न्यूज चैनल भुज। विशाल मम्मी, अरे एमा एवो हतो के हुआ फरियाना जे सामे रहे छे ने ए रोज अहींया गड़े मानसो ने बेसाड़े छे, छोकरा ने रोज दारू पीड़ा छे, बोतल पीए छे रोज બધાને, બાર માણસોને બેસાવીને બોટલ પીએ તો અમારું ઘર સામે જ, અમે ના પાડી કે ભાઈ અહીંયા ન કરો આવી રીતે, તો દારૂ પીને લોકો બધા અમારે ઝઘડો મળે, 2 દિવસ પહેલાં મારી મમ્મીને માર્યો ને હાથને બધું તોડી નાખ્યું છે, મને પોતાને માર્યો હતો, તો એ પાછી અમે સમાધાન કાઢી નાખ્યું, ફરી હતું સામે સામે ઘરથી, તો વરી આજે પાછું સગાવાળાને બધાને બોલાવી લીધું ને મમ્મી ઉપર, બારે મમ્મી નીકળ્યા બોલા ચાલુ થઈને મમ્મી ઉપર બધે ભેગા થઈને હામલો કર્યો, એ બાબતે મારી મમ્મી આજે દવા પી ગયા છે। સામે રાજેશ છે, રાજેશ ચારણ, ગંગારામ ચારણ, ધનીબેન જે ને એ લોકોના બધે સર્કલના છોકરા છે, એ લોકોને દારૂનો ધંધો નહીં, દારૂ બોટલું પીતા પીએ છે, લઈ આવે છે નું ફરિયામાં, હા ફરિયામાં બોટલું પીએ છે। ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા પકડાયા હતા। ધોળકાના મામલતદાર કચેરીના મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। LCB દ્વારા ધોળકા મામલતદાર કચેરીમાં લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી હતી જે સફળ રહી છે। મામલતદાર હાર્દિકભાઈ મોતીભાઈ ડામોર લાંચ લેતા ઝડપાયા હતા, જે વાત વાયુ વેગે પ્રસરી જતા મહેસૂલી કચેરીઓમાં સન્નાટો છવાઈ ગયો છે। ધોળકા મામલતદાર ડામોર જમીનમાં નામ દાખલ કરવા અંગે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ACBને આ અંગેની બાતમી મળી હતી, બાતમીના આધારે ACBએ રેડ પાડી હતી અને મામલતદારને રંગે હાથો ઝડપી લીધા હતા। ACBએ મોડી રાત્રે કાર્યવાહી કરી હતી। ACBએ કરેલી ટ્રેપમાં 20 લાખ રૂપિયા મામલતદારની ઓફિસમાંથી મળ્યા છે, જ્યારે 5 લાખ રૂપિયા વચેટિયા પાસેથી કબજે કરવામાં આવ્યા છે। આ કામના ફરિયાદીની જમીન મોજે બરખાની સીમમાં આવેલ છે। જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂત કરેલ જે ફરી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપેલ, જે આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલ જે ફરી ખેડૂત તરીકે કાયમ કરવા રૂપિયા 25 લાખની માંગણી કરેલ, આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓ ACBનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી મામલતદાર હાર્દિકભાઈ મોતીભાઈ ડામોર તથા અન્ય એક વચેટિયા જગદીશભાઈ જેઠાભાઈ પરમાર બંને એકબીજાના મેળા પીપળામાં લાંચના નાણાં સ્વીકારી પકડાઈ ગયા છે। સ્ટોરી બાય ચિરાગ સોની, માહેશાપુરા ન્યૂઝ ચેનલ, અમદાવાદ। રાધનપુર તાલુકાના ગરવડી ખાતે ગાંજો પકડી પાડતી પાટણ SOG અને રાધનપુર પોલીસ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગરવડી ગામેથી ઠાકોર દિનેશભાઈના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું। રાધનપુર પોલીસ અને પાટણ SOGએ રેડ કરતા 6,13,000ના ગાંજાના છોડ નંગ 53 અને વજન કિલો 61 કબજે કરાયા છે। આરોપી ઠાકોર દિનેશભાઈ વેરસી કે જેમણે પોતાના ખેતરમાં એરંડાના આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ, રાધનપુર પોલીસ અને પાટણ SOGએ રેડ કરી ગાંજો પકડી પાડ્યો હતો। સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, પાટણ। ગઈકાલે પાટણ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RK અમીન, PSI રિયર ચૌધરી અને એની ટીમને ખાનગી રાય હકીકત મળેલી કે તરવડી ગામના સીમમાં દિનેશ વેરસી ઠાકોર નામની વ્યક્તિએ તેના પોતાના એરંડાના ખેતરમાં જે મોટા મોટા એરંડા ઉગેલા છે તેની વચ્ચે ગાંજાનું વાવેતર કરેલું છે।
અને એ આધારે પંચરૂબરૂ ત્યાંથી અમને રેડ કરતા 56 નંગ છોડ એમાં વાવેલા હતા. તેનું કુલ વજન 61 કિલો 300 ગ્રામ થયેલું છે. એની જેની કિંમત 6,13,000 ગણી તે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને દિનેશ વેરસીને અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મુંદ્રાના પોલીસ લોકઅપમાં થયેલ ગઢવી યુવકના મૃત્યુ બાબતે 3 હેડ કોન્સ્ટેબલ સામે મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. દેવરાજ ગઢવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે શમાગોગામાં થયેલી ગરફોડ ચોરીના બનાવ સંદર્ભે હદભાગી અરજણભાઈ ખેરાજ ગઢવીને 12 જાન્યુઆરીની સાંજે પોલીસે ઉઠાવ્યો હતો. પ્રાગપર પાટીએ તમારું પાર્સલ આવેલ છે તેમ કહીને તેને ઉપાડી જવાયો હતો. આ અંગે જાણ થયા બાદ તેઓ અરજણના ભાઈઓ અને સ્થાનિક આગેવાનો સાથે 16 જાન્યુઆરીની સવારે મુંદ્રા પોલીસ મથકે તપાસ કરવા ગયા હતા. તે સમયે પોલીસ સ્ટેશનના એક રૂમમાં શક્તિસિંહ ગોહિલ અરજણની પૂછપરછ કરતો હતો. અરજણ નીચે જમીન પર બેઠો હતો. તે સમયે અરજણે ભાઈઓ સમક્ષ જણાવ્યું હતું કે તેઓએ કોઈ ચોરી કરી નથી, છતાં આ 3 કોન્સ્ટેબલોએ તેને ખૂબ માર માર્યો છે. ગુદાના ભાગે પેટ્રોલના પોતા ભરાવે છે અને શોક આપે છે. અરજણે તેનો પગ બટતાડ્યો હતો. તે ખૂબ સૂજી ગયેલો હતો. તેણે કહ્યું હતું કે હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે, હું ચાલી પણ શકતો નથી, મારા જમવાની કોઈ પૂછા કરતું નથી. એક પોલીસવાળા મારીને જાય એટલે બીજો પોલીસવાળો આવીને માર મારે છે. પરિવારજનોએ ત્યારે હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલને અરજણને ક્યારે છોડશો તેમ પૂછ્યું ત્યારે તેણે સાંજે તેને છોડી દેવાશે તેમ જણાવ્યું હતું. ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવીએ જણાવ્યું કે પોલીસવાળાઓ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જણાવી અરજણના મૃતદેહને સરકારી દવાખાનામાં મૂકીને નાસી ગયા હતા. પોલીસ દમથી મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવતા ગઢવી ચારણ સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. રાત્રે ગઢવી સમાજના આગેવાનોએ જવાબદાર પોલીસ કોન્સ્ટેબલો સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી ઇન્ક્વેસ્ટ ભરવા દેવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસે મધરાતે FIR રજીસ્ટર કરી હતી. ગઢવીએ જણાવ્યું કે ચોરીના ગુનામાં અરજણની જેમ બીજા 2 ગઢવી યુવકોને પણ કાયદેસર ગોંધી રાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. ગઢવી સમાજે 2 યુવકોને મુક્ત કરવા માંગણી કરતા પોલીસે હરજુ હરિભાઈ ગઢવી અને શામરા પબુભાઈ ગઢવી નામના 2 યુવકોને મુક્ત કર્યા હતા. આ બંને પર પણ સખત દમન ગુજાર્યું હતું. એક જણ તો ચાલી પણ નથી શકતો. 2ને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયા હતા. 3rd degree ટોર્ચરની શકમંદ યુવકના કસ્ટોરિયલ ડેથના બનાવથી પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે. જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ના થાય ત્યાં સુધી અરજણના મૃતદેહને સ્વીકારી અંતિમ સંસ્કાર નહીં કરાય તેમ ગઢવી સમાજે એલાન કર્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંહે જણાવ્યું કે મૃતકના સ્વજનોએ જે રજૂઆત કરી હતી તે મુજબ અમે ગત રાત્રે 3 કોન્સ્ટેબલો વિરુદ્ધ હત્યા અને 3 કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદેસર નોંધી રાખવાની કલમો હેઠળ FIR દાખલ કરી લીધી છે. હદભાગીના પગ સહિતના અંગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જોકે તેનું મૃત્યુ ખરેખર કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે. અમે PM રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. FIRમાં દર્શાવાયેલી વિગતો મુજબ સઘન તપાસ કરી ગુનાનો હેતુ સ્પષ્ટ કરી તેમજ જરૂરી પુરાવા એકત્ર કરી જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી, સાથે સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. આજે અત્યંત દુઃખદ ઘટનાના સમાચાર અમને મળ્યા કે મુંદ્રા પોલીસ સ્ટેશનની અત્યંત ક્રૂરતા અને બેરહેમીને લીધે એક યુવાનનું મૃત્યુ થયું છે. અમે સ્થાનિકે આપ્યા ત્યારે ચરણ સમાજના અને તે સિવાયના દરેક સમાજના લોકોના ટોળેટોળા હતા. ખૂબ આક્રોશ હતો અને ત્યાં યુવાનને અમે જોયું તો 12 તારીખથી આજ દિવસ સુધી સખત માર મારેલ, આખા શરીરે. મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે પણ આવી ઇજાઓ ક્યાં પણ મેં જોઈ નથી. એટલી રીતે બેરહેમીથી મારી અને સવારના ભાગે મારી દીધેલ હોવા છતાં પણ સાંજ સુધી કોઈને જાણ ન કરી. અને તે સિવાય અમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા તો સાથે બીજા 7 ઉમેદવાર, અમારા 2 ગઢવી છોકરાઓ હતા, 2માંથી 1 તો એનાથી વધારે મારેલો અને મૃતપ્રાય જેવા પડેલા છે, એમને અમે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે. અને 1 છોકરા વધારે બીજો પણ ઇન્જર્ડ છે, એને પણ સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે. અમારો આગ્રહ હતો કે આવી સખત જે લોકોએ ક્રૂર કાર્યવાહી કરી છે એની સામે સખત કાર્યવાહી થવી જોઈએ અને
એના અનુસંધાને ડીવાયએસપી શ્રી પંચાલ અને પોલીસ સ્ટાફ તથા એસડીએમ સાહેબ ચૌધરી સાહેબ એ લોકો અહીંયા હાજર હતા અને અમારી માંગણી હતી કે એક તો જે પોલીસ કર્મચારીઓએ આ કામ કર્યું છે એના વિરુદ્ધ 302 થવી જોઈએ, જામનગર ફોરેન્સિક લેબોરેટરીમાં આમનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ અને મૃતકને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. તેમાંથી આજે તાત્કાલિક પોલીસે એફઆઈઆર કરી છે. હવે અમારી માંગણી છે કે તાત્કાલિક આ તમામ પોલીસ કર્મચારીઓની ધરપકડ થાય 302ની હેઠળ, અને તે સિવાય જેટલા પણ જવાબદાર હોય, જેની પણ ફરજમાં નિષ્કાળજી હોય, એ તમામ સાથે સખત કાર્યવાહી થાય અને ભવિષ્યમાં કોઈ પણ આવા બનાવ ન બને એ માટેના અમે આજે પોલીસ સાથે અને એસડીએમ સાહેબને રજૂઆત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય ત્રણને પોલીસે પોતે ક્યાંય એરેસ્ટમાં બતાવ્યા નથી. પોલીસને કોઈ પણ રીતે પોતાના રજિસ્ટરમાં કે એરેસ્ટ રજિસ્ટરમાં કરી નથી અને એમને એમ ખોટી રીતે 12 તારીખથી આજની સુધી 8-8 દિવસ ગોંધી રાખી અને નિર્દયતાથી માર મારી અને આ હાલત પહોંચાડી છે. શરીરનો કોઈ એવો ભાગ જ નથી કે એને ઈજા ન થઈ હોય, શરીરનો કોઈ ભાગ જ નથી. ઇન્ક્વેસ્ટમાં જોતા માથાથી કરીને એડી સુધી કોઈ ભાગ નથી. એમના ગુપ્ત અંગોમાં પેટ્રોલ નાખવામાં આવેલો, ઇલેક્ટ્રિક શોક કાપવામાં આવેલા, દંડાઓથી માર મારવામાં આવેલી, એ બેરમી તો પરાકાષ્ઠા હતી. સામાન્ય રીતે કસ્ટડી ડેથ થતા હોય છે અને પોલીસ સામે કાર્યવાહી થતી હોય છે, પણ આટલી બેરમીથી કોઈ પોલીસે માર્યો હોય એવો તો મેં ભાગ્ય મારી પોલીસ સર્વિસમાં મેં નથી જોયું. હું તો મેં ત્યારે જ ત્યાં વાત કરી છે અને તે સિવાય પણ હું કચ્છ પોલીસના એસપીશ્રીને વિનંતી કરું છું કે પોલીસ સંવેદનશીલ બને, પોલીસ પ્રજાનો આવી રીતે મારક હોય, આ કોરોના જેવા પરિસ્થિતિમાં પોલીસ જો આ રીતે ક્રૂર રીતે પ્રજા સાથે વર્તતી હોય અને કાયદાનો ગેરફાયદો ઉઠાવીને જે લોકોને પરેશાની કરે છે, આ જે પોલીસવાળાએ માર્યું છે, મુંદ્રામાં ભયંકર ત્રાસ હતો એવું લોકોએ મનની વાણીમાંથી જાણવા મળ્યું છે. પોલીસ ત્રણ પોલીસ કર્મચારીઓના નામ છે, એક શક્તિસિંહ, બીજા કન્નડ અને ત્રીજા ઝાલા, નામ મને હવે ખ્યાલ નથી. ચોક્કસ અમે ડેડ બોડી ત્યારે જ સ્વીકારશું જ્યારે આરોપીઓ પકડાય અને નિષ્પક્ષ તપાસની અમને ખાતરી થાય ત્યારે જ અમે ડેડ બોડી સ્વીકારશું. અને અમે એ બાબતે અમારી એફઆઈઆર થઈ ગઈ એ બરાબર છે, પણ પોલીસનો જુલમ જો આ રીતે રહેશે તો અમે કોઈ રીતે હવે સહન નહીં કરીએ. નહીં, એ માટે તો હું આ લોકોને બિરદાવું છું. મારે સમાજના અને અન્ય સમાજના યુવાનોએ જે એક જાગૃતિ બતાવી છે કે આ રીતે તરત જ આ થઈ અને ન્યાય માટેની જે લડત મંડાણ કરી દેવું એ મોટી વાત છે અને ક્યારે પણ આવું ન બનવું જોઈએ, આવું રિપીટ ન થવું જોઈએ એવું કચ્છ પોલીસ બેડાને હું વિનંતી કરું છું. દેવેશ ગઢવી, આ ભાઈ સમાવગાના ત્રણેય ભાઈ છે જીવાણુ, એને એક ભાઈને જે 12 તારીખના પોલીસે અપહરણ કરી અને લઈ ગઈ મુંદ્રા પોલીસ સ્ટેશને અને એને ઢોર માર્યો અને બધા પોલીસ ભેગા થઈ અને એનો કાલે મૃત્યુ નિપજ્યું છે કસ્ટડીમાં જ. અને એક આ બે ભાઈ છે, સામરાભાઈ અને હરચુકભાઈ, એ જ ભાઈને 3 દિવસ ત્યાં લઈ આવ્યા છે અપહરણ કરીને અને પ્રાઇવેટ ગાડીમાંથી અને ઢોરમાં માર્યો અને આજે દાખલ કરવામાં આવ્યો. આ ભાઈ હજી એક સિરિયસ છે હરચુકભાઈ, એને ખોટી રીતના હેરાન કરવા માટે અને ટોર્ચર કર્યો, શોક આપ્યો અને પેટ્રોલના ગુદામ એનો પેટ્રોલ છડક્યો અને ટોર્ચર કર્યો છે ખોટી રીતના. મુંદા પોલીસ સ્ટેશન આવા ગેરવર્તન કરે અને આતંકવાદી જેવો વ્યવહાર કરેલો પોલીસે, એના બાબતે અમે એના વિરુદ્ધ ફરિયાદ થાય અને કાયદેકીય કાર્યવાહી થાય એના વિરુદ્ધ, એ અમારી માંગ છે. એસઓજીની ટીમે દેશી બંદૂક સાથે એકની ધરપકડ કરી છે. વિનોદભાઈ મણીલાલ સતવારા, ઉંમર વર્ષ 27, રહે ભરૂડિયાવાડી વિસ્તાર, તાલુકો મુંદ્રાને તેની પાસે રહેલ ગેરકાયદેસર ડબલ બેરલ મજલ લોડ દેશી બંદૂક જેની કિંમત રૂપિયા 2000 સાથે પકડી તેની વિરુદ્ધ આમર્સ એક્ટ કલમ 25(1)(b)એ તથા જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.